ગરીબના ઘરમાં અંજવાળું થતું નથી અને અહીં સીમાસી ગામે આવેલા ભાવનગર વેરાવળ હાઈવેના બ્રિજ પર થોડા દિવસે લાઇટો ચાલુ. સરકારી તંત્રની થોડા દિવસે લાઇટો ચાલુ અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે પણ આમ જનતા પ્રજાને લાઇટ વીજળી પૂરતી મળતી નથી, તેમજ ખેડૂતોને પણ પૂરતા સમય પ્રમાણે વીજળી મળતી નથી. આ કોના બાપની દિવાળી સ્થાનિક પ્રશાસન તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે બહાર આવશે? ગરીબ પ્રજા માટે ડબલ એન્જિનવાળી ગુજરાત મોડલ વિકાસની ભાજપ સરકાર ક્યારે જાગશે? હાલમાં કેન્દ્ર દ્વારા ઊર્જા સચિવે ગુજરાતના અધિકારીઓને ખખડાવ્યા હતા કે મોંઘી વીજળી માટે સરકારનો અણઘડ વહીવટ જવાબદાર ગુજરાત રાજ્ય સરકાર ઉપર ટકોર કરી હતી. યુનિટ દીઠ રૂપિયા 3 ભાવે મળતી વીજળી જતી કરી ખાનગી ઉત્પાદકો પાસે યુનિટ રૂપિયા 8-10 ચૂકવી વીજળી ખરીદતી ભાજપ સરકાર સીમાસી ગામે આવેલા ભાવનગર વેરાવળ હાઈવેના બ્રિજ પર ધોળા દિવસે લાઇટો ચાલુ હોય. કોના પૈસાથી આ લાઇટોનું બિલ ભરાતું હશે? આવા અનેક પ્રકારના સવાલો પ્રશ્નો સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.